તો જેતપુરથી બહતો પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુરમાં નગરપાલિકાની દબાણ ટીમ પરત ફરી ત્યારે દિવાલનું ડિમોલેશન કરવા ગયેલ ટીમ પરત ફરી છે, કે જ્યાં પાર્કના માલિક અને ઇજનેર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જ્યાં નોટિસનો જવાબ આપી દીધો હોવાનો જવાબ આપ્યો, ત્યારે ઇજનેરે જવાબ હોવાનું આપ્યું નિવેદન. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં આ મહત્વપૂર્ણ સમાચાર જે છે જેતપુરથી સામે આવી રહ્યા છે. જેતપુર નગરપાલિકાની જે દબાણ ટીમ છે ડિમોલેશન કરવા માટે ગઈ હતી, પરંતુ જેતપુર નગરપાલિકાની ટીમ દબાણ ટીમ જે છે એ ડિમોલેશન કરવા ગઈ હતી, પરંતુ વિલામોએ પરત ફરી હતી, કે જ્યાં પાર્કના માલિક અને ઇજનેર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે નોટિસનો જવાબ આપી દીધો હોવાનું જવાબ, કે જ્યાં ઇજનેરે જવાબ મળ્યો હોવાનું પણ નિવેદન આપ્યું છે. બે દિવસ પહેલા મને નોટિસ આપેલી હતી, જેનો મેં ઓન ધ સ્પોટ સેમ ડે જવાબ આપી દીધેલો છે, જે 7 તારીખની આઉટવર્ડની મારી પાસે રિસીપ્ટ છે, જે મેં નગરપાલિકાને આપી દીધી. છતાં એ લોકો મને વિધાઉટ જાણ કર્યા વગર અત્યારે પાડવા આવેલા છે, અને એમાં 50% તો મારી દિવાલ પાડી નાખી, જેથી જેમાં આ જે રસ્તો હકીકતમાં મારી માલિકીની અંદર ટીપણ પ્રમાણે અને નકશા પ્રમાણે મારી માલિકીની અંદરની આ દિવાલ આવેલી છે, જે નગરપાલિકા ખોટી રીતના બિનકાયદેસર રીતના જેને કહી શકાય બાહુબળ દખાડીને અને મારી દિવાલો પાડે છે, જેમાં કોઈ બી જાતનું તથ્ય અવેલેબલ છે નહીં. 18 મીટરનો રોડ પ્રપોઝ છે, હજી ફાઇનલ નથી. પ્રપોઝ એટલે એમ કહેવાય કે જે ફ્યુચરમાં બનવાનો છે, હજી એ પ્રપોઝમાં ફાઇનલ તો થયો જ નથી, બરાબર. તો હાલો મારો 18 મીટરનો રોડ હોય, મારો પાડો છો, તો આગળ જતા મકાન આવે છે તો મકાનને બી પાડવા પડશે ને, બરોબર છે. મારું કહેવાનું એટલું છે, કરો તો બધાયનું કરો, નકર મારું શું કામ કરો છો? બરાબર, આગળ મકાન આવેલા છે તમારી, તમે આમાં વિડીયો આ રીતના દેખાડશો તો આગળ મકાન આવેલા છે, તો મકાનને કેમ નથી